મકાન લેવું તે ખૂબ જ અઘરું કામ છે અને સામાન્ય માણસ માટે જિંદગીમાં પોતાના સ્વપ્નનું મકાન લેવું તે દિલની ઈચ્છા હોય છે. ત્યારે હવે વાપીના અમન પાર્કમાં રહેતા ફ્લેટ ધારક ઉપર આભ ફાટ્યો છે. પોતાનું મકાન લીધા બાદ હવે નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. કોના કારણે ગરીબ પરિવારોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું, સમગ્ર મામલો જાણવા માટે જુઓ અહેવાલ. વાપીના છેવાડે આવેલા ડુંગર વિસ્તારમાં અમન પાર્ક અપાર્ટમેન્ટમાં 24 થી વધુ પરિવારો રહે છે. આ પરિવારોએ ફ્લેટ ખરીદવા માટે 4 વર્ષ મહેનત કર્યા બાદ મકાન ખરીદ્યું અને બિલ્ડરને લાખોની કિંમત ચૂકવ્યા બાદ તમામ પરિવારો પોતાના સપનાના મકાનમાં રહેવા માટે પહોંચ્યા. ત્યારે હવે 4 વર્ષ બાદ તમામ પરિવારોના સપના પર પાણી રોડાઈ ગયું છે. આ બિલ્ડિંગના આધાર ગણાતા પિલર માત્ર 4 વર્ષમાં જર્જરિત થઈ ગયા છે. મહત્વનું છે કે અમન અપાર્ટમેન્ટ 3 બિલ્ડરો દ્વારા ભાગીદારીમાં બનાવવામાં આવ્યું અને બિલ્ડિંગ બનાવી લોકો પાસેથી લાખો રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી. બિલ્ડરોએ અલગ અલગ લોકોને ફ્લેટ પણ વેચ્યા છે. કોન્ટ્રાક્ટર ને જિસને જો કામ કિયા ઇસને સિમેન્ટ તો ડાલા હી નહીં, પાવડર ડાલા હૈ, પાવડર ઓર પાવડર જો લોટ માલ આતા હૈ ના, જો લોટ કા માલ આતા હૈ વો માલ ઇસ્તેમાલ કિયા હૈ, જિસકે નતીજે સે પૂરે પિલર જો હૈ ક્રેક હો ચુકે હૈ ઓર સામને આપકો દેખ સકતે હૈ પિલર જો સામને નજર આ રહી હૈ ઉસમે સલિયા મે જંગ લગ ગયા હૈ ઓર હાથ સે કંકર ઓર પથ્થર ભી નિકલ રહા હૈ. બહોત જ્યાદા દર્દ સે ઓર બહોત જ્યાદા પરેશાન કે હાલત મે જિંદગી ગુજાર રહે હૈ. ઇતના માન મૌસમ છે, આમાં બારિશ બધે પડે તો આ બિલ્ડિંગ પડી જાય એમ તો અમે ભી બહુ ખોફ લાગે. મગર આ નગરપાલિકા કાલે અમે નોટિસ આપીને ગયો કે ભાઈ તમે બિલ્ડિંગ અહીંયાથી ખાલી કરી આપો, અમે કઈ જવાબદારી નથી. બિલ્ડિંગના પિલરો જર્જરિત થવાના કારણે સ્થાનિકો દ્વારા બિલ્ડરના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે નગરપાલિકામાં પહોંચ્યા. જોકે નગરપાલિકાની ટીમે બિલ્ડિંગની મુલાકાત લીધી. બિલ્ડિંગ ભયજનક હોવાના કારણે નગરપાલિકાએ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ ફટકારી અને નગરપાલિકાએ આ મામલે એક્સપર્ટ પાસે રિપોર્ટ પણ મંગાવ્યો. ત્યારે હવે ટેકનિકલ એક્સપર્ટના રિપોર્ટ નેગેટિવ આવશે તો તંત્રએ બિલ્ડરના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. ચીફ ઓફિસરો દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે. SVNIT સુરતની ટીમને સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ માટે કીધું છે, બિલ્ડર નોટિસ આપી છે અને જે પરિવારો ત્યાં રહે છે તે લોકોને તાત્કાલિક ધોરણે અમે ઇવેક્યુએટ કર્યા છે સલામત સ્થળે. તે લોકોને પ્રાઇમરી ધોરણે દેખાય એટલા માટે અમે નોટિસ આપી છે, પણ ફાઇનલ આપણે SVNIT સુરતનો રિપોર્ટ આવશે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો, એના ઉપરથી પછી કંઈ કહી શકાશે. રિપોર્ટમાં નેગેટિવ આવે તો અમે શું પગલાં લઈ શકીએ? રિપોર્ટમાં અગર નેગેટિવ આવે તો ટાઉન પ્લાનિંગ સમિતિ સમૂહ સત્તામંડળ છે તેમાં આખું પ્રકરણ મૂકીશું અને જે નિર્ણય આવે સત્તામંડળનો તે પ્રમાણે કાર્યવાહી કરીશું. નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા બિલ્ડરો ફરી એક વખત સામે આવ્યા. આ દરમિયાન બિલ્ડરો પોતાના બચાવ કરતા જોવા મળ્યા. ત્યારે હવે બિલ્ડરોએ ફરી એક વખત રિપેરિંગ કરવાની ખાતરી આપી છે. એક તરફ રૂપિયા ખર્ચાયા બાદ પણ લોકોને પોતાનું મકાન ન મળતા ફ્લેટમાં રહેતા પરેશાન થયા છે. સાહેબ જે કઈ થવાનું હતું તે થઈ ગયું, હવે આગળ કઈ એમાં થવા થાય એવું કઈ નથી, સમજી ગયા. આપણે શું તમારી શું જવાબદારી છે? અમારી જવાબદારી છે અમે બનાવીને એને સ્ટેબિલિટી સેટી આપીશું અને એ પછી કઈ થશે જ નહીં, કઈ પણ થશે જ નહીં. અમારો આર્કિટેક્ટ જે છે એ લખીને આપશે બિલ્ડિંગ ની અમે સ્ટેબિલિટી સેટી આપીશું. આમાં શું છે, સિમેન્ટ ની ક્વોલિટી, સિમેન્ટ જેવો 2-3 જગ્યાથી સિમેન્ટ આવેલી, કોઈક ટાઈમે સિમેન્ટ એવી આવી ગઈ હોય, સમજી ગયા કે નહીં. હવે કઈ ક્વોલિટી, એક જ ક્વોલિટી તો એક જ સારી ક્વોલિટી અમે વાપરી હતી, પણ સિમેન્ટમાં કોઈ હવા લાગેલો હોય કે વરસાદમાં કઈ ભીનાવેલી જેવું હોય કે એવી કઈ થઈ ગયું હોય તેને લીધે કઈ થઈ હશે. એક તરફ ચોમાસું અને બીજી તરફ બિલ્ડિંગ ની કથળી રહેલી હાલતને કારણે ફ્લેટમાં રહેતા પરિવારો પરેશાન થયા છે. બિલ્ડરે હલકી ક્વોલિટીના મટીરીયલનો ઉપયોગ કરીને બિલ્ડિંગ ઉભી કરી હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા બિલ્ડિંગની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ્ડરની સામે કાયદેસરની કાર્યવાહી થતા બિલ્ડિંગમાં રહેતા લોકોને વધુ પરેશાની ઉઠાવવી પડે તેવું લાગી રહ્યું છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી.